અમારા મેરુબા બાપુ એમ કહેતા તમારે કોઈ લોભિયાને દુખી કરવો હોય તો હારા માણસના પ્રસંગમાં લઈ જાઓ. ઓ કોઈ લોભિયાને તમારે દુખી કરવો હોય તો હારા માણસના વરામાં લઈ જાઓ, દુખી થવાનું એની રીતે ગોતલે હે. જોઈને રાજી થવું એ બહુ આકરું છે. એક જણો એટલો લોભિયો ભરતદા બાપુ, મેં આવો લોભિયાનો દાખલો નથી જોયો. હિમાળો રાજા હતા, લોભ નો આવો લોભિયો હોય નહીં કોઈ. એને ત્યાં મહેમાન આવ્યા ને એટલે બાપુજી કીધું કે મહેમાન હાટું થઈ ને મહેમાન આવ્યા છે, મહેમાન હાટું થઈને મીઠાઈ ઘરે થી મીઠાઈ લેતો આવ્યો એટલે મીઠાઈ લેવા ગયો. મીઠાઈ વાળાને એટલું કીધું કે અમારે ત્યાં મહેમાન આવ્યા છે અને મહેમાન બહુ સારા છે અને મીઠાઈ હારી આપજો. તો મીઠાઈ વાળો કે અરે તું જોતો ખરી, માખણ જેવી મીઠાઈ દઉં. એ કે તો પછી મીઠાઈ શું કામ લેવી જોઈએ, તો માખણ જ લઈ લઉં. ત્યાંથી માખણ વાળા ને ગયો કે ભાઈ અમારે મહેમાન આવ્યા છે ને માખણ લેવું, અરે મધ જેવું માખણ જોઈ લે. તો પછી માખણ શું કામ લેવું જોઈએ, તો મધ લઈ લઉં. મધ વાળા ને ગયો ભાઈ મહેમાન આવ્યા છે મધ જોઈએ, અરે હમણાં તાજું મધ આવ્યું, આમ તું જોઈ લે ને તો જાણે પાણી જોઈ લેવો. ઓહો, કે તો પાણી ના તો ગોરા ફેર્યા, તો પછી શું કામ લેવું જોઈએ, કઈ ન લીધું. એમને બાપો ગયેલા તું એમને પાછો આવ્યો તેને વાત કરી કે મીઠાઈ વાળો કે મધ જેવી મીઠાઈ દઉં, ભાઈ માખણ જેવી મીઠાઈ દઉં, માખણ વાળો કે મધ જેવું માખણ દઉં, મધ વાળો કે પાણી જેવું મધ દઉં. બાપા પાણી ના તો ગોળા ભર્યા ને તા, તો એને બાપા એને બસ ભરી લીધી. વાહ મારું પેટ વાહ. પણ એને બાપા એટલું કીધું બેટા તું એટલું રેખડ્યો તો તારા ચંપલ તો ગહાણ આવી છે ને, એટલી તો નુકસાની આપણને થઈ હોય ને. તા કે હું બાપા તમારો દીકરો છું, ચંપલે હું મહેમાન ના પહેરી ગયો તો તો હરખ ના હું આવી ગયા. હવે આમાં કઈ ફેરફાર નહીં થાય, હવે આમાં કોઈ કાઢી લે એ વાતમાં માલ નથી. મામા બહુ દેવું અઘરું.